નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં આજે આપણે ચર્ચા કરવાના છે ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણ વચ્ચેનો તફાવત તો ઓડિટ અહેવાલ કોને કહેવામાં આવે છે અને ઓડિટ પ્રમાણપત્ર કોને કહેવામાં આવે છે તો આ બંને વચ્ચે શું તફાવત છે તે આજના વિડીયોમાં આપણે જોઈશું તો ચાલો મિત્રો જોઈ લઈએ આજનો આપણે વિડીયો તફાવતનો મુદ્દા એમાં સૌપ્રથમ પહેલો છે અર્થ તો ઓડિટ અહેવાલનો અર્થ શું થાય તો કે ઓડિટરે હિસાબોની તપાસ કર્યા બાદ આપેલ નિવેદન એટલે ઓડિટ અહેવાલ તો ઓડિટ અહેવાલ કોને કહેવાય છે મિત્રો તો યાદ રાખજો કે ઓડિટ હિસાબોની તપાસ કર્યા બાદ આપવામાં આવેલ નિવે નિવેદન એટલે કે ઓડિટ અહેવાલ જ્યારે ઓડિટ પ્રમાણપત્ર ક્યારે તો કે ઓડિટરે ચકાસેલી બાબતો અને હકીકત શું આપેલી હોય તો કે ખાતરી આપેલી હોય એ આપેલ નિવેદન એટલે કે ઓડિટ પ્રમાણપત્રો તો જેની ખાતરી આપવામાં આવે છે અને ચકાસેલી બાબતો ચોક્કસ દર્શાવે છે તો એવા નિવેદનને ઓડિટ પ્રમાણપત્ર કહેવામાં આવે છે હવે સમયની વાત કરીએ અર્થમાં તો સમયમાં આપણે જોઈએ તો ઓડિટ અહેવાલ દર વર્ષે હિસાબોની તપાસ બાદ આપવામાં આવે છે કે જ્યારે હિસાબો દર વર્ષે થાય છે એ વરસ બાદ એ ઓડિટનું અહેવાલ આપવામાં આવે છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર ક્યારે આપવામાં આવે છે તો કે ઓડિટ પ્રમાણપત્ર જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આપવામાં આવે છે તો ઓડિટ પ્રમાણપત્ર આપવું ફરજિયાત નથી કારણ કે એની જરૂરિયાત ઊભી થાય તો જ આપવામાં આવે છે કોને ઉદ્દેશીને આપવામાં આવે છે તફાવતનો મુદ્દા નંબર ત્રણ તો કે ઓડિટે શેર હોલ્ડરોની પ્રતિનિધિ હોવાથી પોતાનો ઓડિટ અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને આપે છે તો ઓડિટ અહેવાલ કોને ઉદ્દેશીને આપવામાં આવે છે તો કે શેર હોલ્ડરોને ઉદ્દેશીને આ ઓડિટ અહેવાલ આપવામાં આવે છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર કોને તો કે ઓડિટ પ્રમાણપત્ર કોઈ પક્ષને ઉદ્દેશીને આપવામાં આવતું નથી તો ઓડિટ પ્રમાણપત્ર કોઈ પણ પક્ષને ઉદ્દેશીને આપવામાં આવતું નથી ચોથો છે આપણો નમૂનો તો કંપની દ્વારા ઓડિટના અહેવાલ નો નમૂનો આપવામાં આવેલ છે તો કંપની ધારામાં ઓડિટ અહેવાલ વિશે શું આપવામાં આવેલ છે તો કે અહેવાલનો નમૂનો આપવામાં આવેલ છે જ્યારે ઓડિટના પ્રમાણપત્ર વિશે આપણે જોઈએ નમૂનામાં તો કંપની ધારામાં ઓડિટરના પ્રમાણપત્રનો કોઈ નમૂનો આપવામાં આવતો નથી તો મિત્રો યાદ રાખજો કે કંપની ધારા બે હજાર તેર પ્રમાણે ઓડિટના અહેવાલનો નમૂનો આપવામાં આવે છે જ્યારે ઓડિટ પ્રમાણપત્રનો કોઈ નમૂનાનો આપવામાં આવતો નથી ત્યાર પછી આપણે પાંચમો છે આપણા તફાવતનો મુદ્દો ખાતરી અહેવાલ અંગે ઓડિટરની અભિપ્રાય દર્શાવે છે અને તેમાં દર્શાવેલ બાબતો સંપૂર્ણ ચોકસાઈની ખાતરી નથી ઓડિટ અહેવાલ છે એ મિત્રો યાદ રાખજો કે ઓડિટ અહેવાલમાં અંગે ઓડિટરનો અભિપ્રાય જ છે શું દર્શાવે છે અભિપ્રાય જ દર્શાવે છે તેમાં દર્શાવેલ બાબતો સંપૂર્ણ ચોકસાઈની ખાતરી આપતી નથી જ્યારે ઓડિટરના પ્રમાણપત્રમાં તેમાં દર્શાવેલ બાબતો આપ તો સંપૂર્ણ ચોકસાઈ અને ખાતરી આપે છે તો મિત્રો યાદ રાખજો કે ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર ઓડિટ પ્રમાણપત્રમાં જે તે નિવેદન આપવામાં આવે છે એ નિવેદન આપવાની સાથે એમાં શું દર્શાવે છે તો કે સંપૂર્ણ ચોકસાઈ અને ખાતરી દર્શાવવામાં આવે છે જ્યારે ઓડિટ અહેવાલમાં કોઈ પણ ચોકસાઈ કે ખાતરી આપવામાં આવતી નથી એ ફક્ત શું આપવામાં આવે છે તો કે અભિપ્રાય આપવામાં મુદ્દા નંબર છ ખામી કે ખામી વગર તો ઓડિટ અહેવાલમાં આપણે જોઈએ તો ઓડિટરનો અહેવાલ ખામીવાળો કે ખામી વગરનો હોઈ શકે જ્યારે ઓડિટરના પ્રમાણપત્રમાં આપણે જોઈએ તો ઓડિટરનું પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકે નહીં કારણ કે તેમાં ચોકસાઈ અને સાચી વિગતની ખાતરી હોય છે તો મિત્રો યાદ રાખજો કે ઓડિટ અહેવાલ એ કેવો હોઈ શકે તો કે ખામીવાળો કે ખામી વગરનો હોઈ શકે છે જ્યારે ઓડિટરનું પ્રમાણપત્ર ખામીવાળું હોઈ શકતું નથી કારણ કે એમાં શું દર્શાવે છે તો કે એમાં ચોકસાઈ અને ખાતરી દર્શાવે છે તો મિત્રો આ હતો આપણો ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણ વચ્ચેનો તફાવત આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે તો વિડીયો કેવો તમને લાગ્યો જો સારો લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો જોડે શેર કરો તો વિડીયો જોવા બદલ સૌનો આભાર થેન્ક યુ